નમસ્કાર મિત્રો, ઘણી બધી એક્ઝામના અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો આ પ્રકારના પ્રશ્નોનો જવાબ તમે કેવી રીતે સરળતાથી આપી શકશો તે આજના આપણા આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. ચાલો મિત્રો, આપણે ઉદાહરણો તરફ આગળ વધીએ. અહીંયા પ્રથમ ઉદાહરણ છે, એક્સ ભાગ્યા 2 વત્તા એક્સ ભાગ્યા 3 વત્તા એક્સ ભાગ્યા 4 બરાબર 26, તો એક્સની વેલ્યુએશન કેટલી થાય. અહીંયા તમે લસાઅની રીતે પણ કરી શકો છો અથવા ડાયરેક્ટ પણ ગણી શકો છો કે એક્સ ભાગ્યા 2 વત્તા એક્સ ભાગ્યા 3 વત્તા એક્સ ભાગ્યા 4 બરાબર 26. અહીંયા તમારે એટલો ખ્યાલ રાખવાનો કે આવા પ્રકારના ઉદાહરણના અંદર જ્યારે પણ 3 અને 4 અને 2 અલગ અલગ સંખ્યાઓ હોય તો લસા લઈએ તો આનો લસા 12 આવશે, પણ આપણે આ 3 અને 4 ને ગુણી નાખવાના. તો 3 ગુણ્યા 4 ગુણ્યા એક્સ વત્તા આ 3 છે, તો 3 ને છોડીને 2 ગુણ્યા 4 ગુણી નાખીએ તો પણ આપણને સરળતા રહે, વત્તા એક્સ છે, એક્સ ના જોડે 2 ગુણ્યા 3 આવી રીતે ગુણી નાખીશું અને છેદમાં બધાનો ગુણાકાર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર 26. અહીંયા તમે ગુણાકાર કરશો તો 12x વત્તા 8x વત્તા 6x બરાબર 26, છેદમાં 4 તરી 12, 12 દુ 24, 12 ને 8 20 ને 6 26x છેદમાં 24 બરાબર 26 આવશે. અહીંયા આ સંખ્યા ઉપર જશે અને આ 26 નીચે આવશે, માટે x બરાબર 26 ગુણ્યા 24 છેદમાં 26, 26 26 જાય ઉપર નીચેથી, માટે x ની વેલ્યુએશન 24 આવશે, માટે આપણો જવાબ કેટલો આવે, 24 આવે. આવી રીતે તમે ખૂબ જ સરળતાથી આ એક્ઝામ્પલ ગણી શકો છો. અહીંયા લસા લઈએ તો 4 તરી 12 લસા આવે, કેમ કે 2 છે લસા. આવી રીતે લેવાય 2 3 અને 4, આ સંખ્યાને 2 વડે ભાગીશું તો 2 એકા 2 3 2 દુ 4, આ સંખ્યાને 2 વડે ભાગીશું તો 2 એકા 2 અહીંયા 3 આવશે, અહીંયા 3 વડે ભાગીશું તો 3 એકા 3, આ બધાનો ગુણાકાર કરીશું 3 ગુણ્યા 2 ગુણ્યા 2 3 દુ 6 દુ 12 આનો લસા આવશે. અને એ રીતે બી તમે ગણી શકો છો, પણ આપણે આ રીતે ગણીશું તો જેથી કરીને સરળતા રહેશે. અને છેદમાં મિત્રો મોટી સંખ્યા આવી જાય ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું, લસાઅની રીત કરીને કરી નાખવાનું, જેથી કરીને એ રીત તમને ખૂબ જ સરળ પડશે. મિત્રો, આપણે બીજું નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. 14 ની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા 35 ની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા 10 ની એક દૂત્યાંશ ઘાત. જ્યારે આવા પ્રકારના પ્રશ્નોનું સાદુરૂપ આપવાનું હોય ત્યારે અંદરના જે સંખ્યા હોય તેના અવયવો પાડી નાખવાના. અવિભાજ્ય અવયવો 7 દુ 14, આના અવિભાજ્ય અવયવો થાય. 35 છે તો 7 પંચા 35, એના આખાની એક દૂત્યાંશ ઘાત, ગુણ્યા 10 છે તો 5 ગુણ્યા 2 આખાની એક દૂત્યાંશ ઘાત. તમને ખ્યાલ હોય કે ઘાતાંકોના નિયમ પ્રમાણે બધી સંખ્યાઓને ઘાત લાગે તો 7 ની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા 2 ની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા 7 ની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા 5 ની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા 5 ની એક દૂત્યાંશ ઘાત ગુણ્યા 2 ની એક દૂત્યાંશ ઘાત. અહીંયા તમને ખ્યાલ આવશે કે સરખા આધારવાળા પદોને જોડે લાવવાના, તો 7 ની એક દૂત્યાંશ ગુણ્યા 7 ની એક દૂત્યાંશ ગુણ્યા 5 ની એક દૂત્યાંશ ગુણ્યા 5 ની એક દૂત્યાંશ ગુણ્યા 2 ની એક દૂત્યાંશ ગુણ્યા 2 ની એક દૂત્યાંશ. આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો થાય, બધાની ઘાતો સરખી છે તો અહીંયા અડધો અને અડધો બે અડધા ભેગા થાય એટલે એક આખો બને. લસાઅની રીતે લઈએ તો સમછેદી અપૂર્ણાંક છે તો 2 ના 2 1 વત્તા 1 2 ભાગ્યા 2 તો 1 જવાબ આવશે, અને બે અડધા ઉમેરીએ તો આખો જવાબ આવે, તેવી રીતે બી તમે ગણી શકો છો. અહીંયા મિત્રો નીચે આધાર 7 છે, જો આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય તો 7 7 ની એક દૂત્યાંશ વત્તા એક દૂત્યાંશ ગુણ્યા 5 5 ની એક દૂત્યાંશ વત્તા એક દૂત્યાંશ. આધાર સરખો છે તો ઘાતાંકોનો સરવાળો થાય, તો એક દૂત્યાંશ વત્તા એક દૂત્યાંશ અડધો અને અડધાનો સરવાળો આપણે ત્યાં કર્યો છે તો 7 ની એક ઘાત ગુણ્યા 5 ની એક ઘાત ગુણ્યા 2 ની એક ઘાત, તો 7 પંચા 35 35 દુ 70 જવાબ આવશે. મિત્રો, આપણે બીજું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તે પહેલાં અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મિત્રો બીજું નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. 60ની વસ્તુને રૂપિયા ખાલી જગ્યામાં વેચવાથી 5% ખોટ જાય છે. અહીંયા ખોટ આપી છે એટલે ખોટ હંમેશા શું થાય, બાદ થાય, એટલે આપણે ખોટ શોધવાની, 5% ખોટ કેટલી કહેવાય. હવે તમને ખ્યાલ આવશે કે
60 ની વસ્તુ કેટલામાં વેચવાથી 5% ખોટ જાય? તો અહીંયા 60 રૂપિયાએ 5% ખોટ. અહીંયા તમને ખ્યાલ હશે 60 રૂપિયાએ 5% ખોટ, તો 60ના 5% ખોટ ગણી નાખીશું. તો 60 × 5/100, તો 60 × 5 એટલે 300/100, ઉપર નીચે શૂન્ય શૂન્ય જાય તો 3 રૂપિયા ખોટ જાય. કેટલા રૂપિયા ખોટ જાય? 3 રૂપિયા. હવે 60ની મૂળ કિંમત છે, 60ના 5% એટલે 3 રૂપિયા ખોટ સાથે વેચે તો એની મૂળ કિંમત 60 છે, એમાંથી 3 રૂપિયા બાદ કરી નાખીએ તો 57 રૂપિયા આવશે. કેટલો જવાબ આવે? 57 રૂપિયા. માટે 60ની વસ્તુને રૂપિયા 57માં વેચવાથી 5% ખોટ જાય. હવે 5% તમારે ગણવા હોય 60ના 5%, તો 60ના 10% 6 થાય ને 6ના અડધા કરીશું એટલે 3 એટલે 5%, એ 60માંથી 3 બાદ કરી દઈશું તો 57 જવાબ આવશે. જો મિત્રો આજનો આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.